नमस्कार विद्यार्थी मित्रों, नान सागर क्लासेस में आपनो हार्दिक स्वागत छे। अगला दाखला में आपणे गुणन प्रघात नी रीत जोई थी कि जेमां मध्य पूर्णांक में आवे तो आपणे कार्ल पियर्सन नी गुणन प्रघात नी रीते सहसंबंधांक शोधवानो थाय। पण जो मध्य अपूर्णांक में आवे एटले के पॉइंट में आवे तो कई रीते दाखलो थाय। आपणे वात करी थी कि जो पॉइंट में आवे तो कार्ल पियर्सन ना बीजी आपणे रीत वैकल्पिक रीत એમાં સીધી અને ટૂંકી બંને ત્યાં સુધી આંકડા નાના હોય તો સીધી રીતનો જ ઉપયોગ કરવો। દાખલો જોઈએ આપણે કે અપૂર્ણાંકમાં આવેલા હોય તો કઈ રીતે દાખલો ગણાય। સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 4। એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળાઓમાંથી પસંદ કરેલા 6 બાળકોને ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા આપે છે। તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે આપેલી છે। ગણિત આધારિત ઉકેલ મેળવ્યા હોય તે કોયડાની સંખ્યા અને બીજું છે તર્ક વિદ્યા આધારિત ઉકેલ મેળવ્યા હોય તે કોયડાની સંખ્યા। 12, 8, 9, 10, 8 અને 11, 11, 10, 4, 7, 13 અને 16। આપણે આગલા દાખલામાં વાત કરી એમ કે પહેલી જે વિગત આપેલી હોય એને એક્સ કહેવાય, બીજી વિગત આપેલી હોય એને વાય કહેવાય। આ માહિતી પરથી બાળકોની બંને પ્રકારના કોયડા ઉકેલવાની ક્ષમતા વચ્ચે સહસંબંધ શોધો। તો સૌ પ્રથમ પહેલું જ આપણે કામ મધ્યકનું કરવાનું, મધ્યક બંનેના શોધી લેવાના, પછી ખ્યાલ આવે કે કઈ રીતે દાખલો ગણવાનો છે। તો પહેલા એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન, આ બધા પ્રાપ્તાંકોનો ટોટલ કરવાનો, સરવાળો કરવાનો, અને ભાગ્યા કેટલી સંખ્યા છે તો કે 6, તો આનો મધ્યક આવ્યો 9.67। બે માંથી એક પોઈન્ટ માં આવે તો એ આપણે વૈકલ્પિક રીતે જ ઉપયોગ કરવાનો છે। બીજો આપણે જોઈએ તો કે વાય બાર બરાબર સિગ્મા વાય ના છેદમાં એન, આનો ટોટલ તમે કરો તો 61 અને સંખ્યા છે 6, તો 10.17। આમાં એક્સ બાર અને વાય બાર બંને અપૂર્ણાંકમાં આવે છે તો આપણે ગુણન પ્રઘાતની રીતે દાખલો નહીં થઈ શકે, તો વૈકલ્પિક રીતમાં આપણે સીધી રીતનો ઉપયોગ કરીએ। પહેલું જ કોલમ આપણે રકમનું કર્યું, ગણિત આધારિત ઉકેલ મેળવ્યા હોય અને આપણે એક્સ કીધો છે તો એક્સ કરી અને બધા આંકડા ઉભા સ્વરૂપે લખી નાખ્યા, એનો ટોટલ કહેવાય સિગ્મા એક્સ 58। બીજી રકમ આપણને તર્ક વિદ્યા આધારિત, એને આપણે વાય કીધું, એના બધા આંકડા લખી નાખ્યા, એનો ટોટલ સિગ્મા વાય કહેવાય 61। સીધી રીતે દાખલો ગણવાનો છે। તો એના પછીનો કોલમ, આ બે કોલમ આપેલા છે એનો ગુણાકાર એટલે કે એક્સ વાય, એના પછીનો કોલમ તો કે પેલા એક્સ છે એનો સ્ક્વેર એક્સ સ્ક્વેર, પછી વાય નો સ્ક્વેર એટલે વાય સ્ક્વેર। સીધી રીતે દાખલો ગણવાનો થાય વૈકલ્પિક રીતમાં, તો ત્રણ જ કોલમ આવે, રકમ પછીના કેટલા કોલમ આવે, ત્રણ કોલમ, અને એ ત્રણે ત્રણ સહેલા કોલમ જ છે। એક્સ વાય આપણે ગુણાકાર 12 × 11 એટલે 132, 8 × 10 એટલે 80, 9 × 4 એટલે 36, 10 × 7 એટલે 70, 8 × 13 એટલે 104, 11 × 16 એટલે 176। એક્સ સ્ક્વેર એટલે કે આનો સ્ક્વેર કરતું જવાનું છે, 12 × 12 એટલે 144, 8 × 8 એટલે 64, 9 × 9 એટલે 81, 10 × 10 એટલે 100, 8 × 8 એટલે 64 અને 11 × 11 એટલે 121। એવી જ રીતે વાય નો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરતું જવાનું, 11 નો સ્ક્વેર એટલે 121, 10 નો સ્ક્વેર એટલે 100, 4 નો સ્ક્વેર 16, 7 નો સ્ક્વેર 49, 13 નો સ્ક્વેર 169 અને 16 નો સ્ક્વેર 256। આ ત્રણેય જે આપણે કોલમ તૈયાર કરી છે ત્રણેય કોલમ ના ટોટલ કરી નાખવાના છે, તો એક્સ વાય નો ટોટલ કરીએ ને કહેવાય સિગ્મા એક્સ વાય 598, એક્સ સ્ક્વેર નો ટોટલ કર્યો ને કહેવાય સિગ્મા એક્સ સ્ક્વેર 576 અને સિગ્મા વાય સ્ક્વેર બરાબર 711। હવે સહસંબંધાંક નું સૂત્ર મૂકવાનું છે, સહસંબંધાંક આર બરાબર એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ કાઉસમાં સિગ્મા એક્સ બીજા કાઉસમાં સિગ્મા વાય
छेद मा रूट मा एन इनटू सिग्मा एक्स स्क्वायर माइनस काउंस मा सिग्मा एक्स काउंस पुरानो स्क्वायर गुणिया रूट मा एन इनटू सिग्मा वाई स्क्वायर माइनस काउंस मा सिग्मा वाई काउंस पुरानो स्क्वायर। तो आ बधाय मा आपणे किंमत मूकवानी छे सूत्र मा एन एटले केटली संख्या छे भाई 6 सिग्मा एक्स वाई एटले गुणिया 598 माइनस सिग्मा एक्स एटले 58 सिग्मा वाई एटले 61 छेद मा एन एटले 6 एक्स स्क्वायर एटले 574 माइनस सिग्मा एक्स એટલે અહીંયા ઉપર આપણે લખેલા છે 58 નો સ્ક્વેર ગુણ્યા રૂટ માં n એટલે 6 ગુણ્યા સિગ્મા y સ્ક્વેર એટલે 711 અને સિગ્મા y અહીંયા ઉપર આપણે લખેલા છે 61 નો સ્ક્વેર સાદુરૂપ આપણે આપી છે 6 ગુણ્યા 598 એટલે 3588 માઈનસ આ બે નો ગુણાકાર એટલે 3538 છેદ માં આ બે નો ગુણાકાર 3444 माइनस 58 નો સ્ક્વેર એટલે 58 ગુણ્યા 58 3364 ગુણ્યા રૂટ માં 6 ગુણ્યા 711 એટલે 4266 માઈનસ 61 નો સ્ક્વેર એટલે 61 ગુણ્યા 61 3721 આનું સાદુરૂપ આપણે આગળ આપીએ 3588 માઈનસ 3538 એટલે વધ્યા 50 છેદ માં 3444 માઈનસ 3364 એટલે રૂટ માં 80 ગુણ્યા 4266 માઇનસ 3721 એટલે રૂટ માં 545 ઉપર ના આપણે 50 એમ નમ રાખી છે આ બે નો ગુણાકાર કરવાનો છે 80 ગુણ્યા 545 એટલે 43600 રૂટ માં હવે આપણે રૂટ કાઢી છે ઉપર ના 50 એમ નમ રાખ્યા 43600 નો રૂટ કાઢો એટલે 208.61 50 ભાગ્યા 208.61 એટલે કે સહસંબંધાંક r બરાબર 0.24 મળે તો ગુણન પ્રગાતની રીત અને વૈકલ્પિક રીત આ બે રીત મેઇન છે સહસંબંધાંકમાં ધન્યવાદ।